धोरण त्रण कलशोनी चौपड़ी में पान नंबर 96 तो 95 अपनी एवी से सूचना के कौश में शब्दों योग्य पसंद कर शब्द अपने पूर्ण वाक्य में फेरवाना छे अने पण तो पण के एटले अथवा कोई अपने खाजी आपेली छे एमां अपने तो पण एटले तेथी के अने अने ये आपे आपे जाते उमेरवाना छे। अहीं आगळ सरस मजानुं एक आपेलुं छे तो आपणे जोईशुं। एक जंगलमां घणा प्राणीओ अने पक्षीओ रहे। एक झाड़ पर चरकलीओ माळा बांध्या हता। घणा दिवस पछी तेने पड़ोशीमां जोई पड़ोशीઓએ જોઈ કબૂતર કહે ચકલીબેન તમે આટલા દિવસે ક્યાં હતા? ચકલીબેને કીધું, કહ્યું અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ એક કાગડા ભાઈ જ અમને હેરાન કરે છે, ખાલી અમે શું આવશે? પણ કબૂતર કહે તમને કાગડું હેરાન કરે છે તો પણ તમને કોઈને કહેતા નથી? ગુવાળ કહે અરે આટલા બધા તમારી સાથે છીએ તો તમે કેમ હેરાન કરે છે? બતક બોલ્યું તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે તેથી તેમને હેરાન કરે છે, એ પણ વાક્ય થાય આપણે। હંસ બોલ્યો અમને તો ખબર ન પડી કે તમને આટલા દુઃખી હતા। કોયલ કહે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજે જગ્યાએ જતા રહે। ચકલીબેન કહે એ પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? કોયલ હું તમને મદદ કરીશ અને કાગડાનો પાઠ ભણાવીશ। આ રીતે આપણે પણ તો પણ એટલે તેથી કે એ રીતે આપણે લખી શકીએ છીએ। હવે આગળ ગીત આપેલું છે ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચીચી। કેવું આપેલું છે ઊંધું શબ્દ? વેદ એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી, એવું એમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચીડિયું ભણતું ફળીએ કાવર ડાળી નથી। તમે આપેલું જોજો ચિત્ર કેટલી મોટી દેખાય છે અને વાંદરો કેટલો નાનો દેખાય છે। આગળ આપણે જોઈશું સિંહને બટકું ભરી ગયેલ ઘેટાની સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી। આપણે સપનું ગમે તેવું આવી શકીએ છીએ। પાણી ભરતી કીડીબેનને અમે જ્યાં ગાગળ ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જરાક જ્યાં જરાક આંખ ખોલી। આ કોણે લખ્યું છે? તકે જીતુ ત્રિવેદીએ। તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો આપણે શું ગમ્યું તો ચકલી કેટલી મોટી દેખાય છે તો હુપ હુપ કરે, તકે ના એ આપણને સૌથી વધારે ગમ્યું। તમને કેવા કેવા સપના આવે છે? મને અવનવા સપના આવે। તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો। નીચે આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। તો સિંહે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહ નાસી ગઈ। નીચે જુઓ સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી ન હતી। તો નીચે આપણે વાક્ય ખરું કરીને નીચે લખવાનું છે। મેડમે પેન્સિલ વડે લખેલું છે તે તમારે લખવાનું છે। નંબર 2 ઉપર જોઈશું બાળકે આંખ ચોડી છતાં એટલે આંખ દુખવા લાગી। તો આ ઉપર આપણે ખરું કરવાનું છે, આખું વાક્ય પૂર્ણ લખવાનું છે। મેં કીડીની ગાગળ ઢોળી તેથી કીડી મારી પાછળ દોડી, તો કયું આવશે? ક ઉપર ખરું કરવાનું છે। નંબર 4 આ કવિતામાં વાનર એક વેદનો છે અને ચીચી કરે છે, તો ક ઉપર આવશે। કવિતાના આધારે વાક્ય સુધારો। ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી। ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી। કીડી પાસે પાણીની ડોલ હતી, કીડી પાસે પાણીની ગાગર હતી, સિંહે ઘેટાને બટકું ભર્યું, ઘેટાએ સિંહને બટકું ભર્યું। 4
ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું અથવા કાબર ડાળે લટકતી હતી. નંબર 5, કીડીએ ચટકો ભર્યો અને સપનું ઉડી ગયું. અમે જરાક આંખ ખોલી એટલે સપનું ઉડી ગયું. નીચેના શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બના. વરસાદ, તો સાદ, વર, વદ, સાર અને સાવ. નંબર 1, વાતાવરણ, રણ, વાવ, વર, તાળ, વાર, તાવ, રવ અને તાર. રાજહંસ, રાજહંસ, જરા, રાસ, રસ, જસ. 3, બાળપણ, બાળ, પણ, પડ, બાપ અને બાણ. મનપસંદ, મન, પસંદ, નામ, દમન, પદ, સંપ. જળ કુકડી, જળ, કુકડી, કડી, કૂડ, જડી, કડ અને જગ. તો આ જે આપણે શબ્દ બનાવી શકીએ છીએ. આગળ આપણે જોઈશું તો ચાલો ગીત ગાઈએ. આપણા ચોપડીમાં આપેલું છે, તમારે એક વખત નજર કરી લેવાની છે. જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલો વાક્ય વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. તો આ રીતે આપણે જોવાનું છે. સળગ્યું, ધીમેથી હલ્યું. સળગ્યું જો બે લીટી મેડમે કરેલી છે. નીચે આપણે વાક્ય બનાવવાનું છે. સહેજ અવાજ થતા જ ઘોડિયામાંનું ઊંઘતું બાળક સળવળ્યું. શું કર્યું? સળગ્યું નહીં, સોરી, સળવળ્યું છે. નંબર 2, ડોક્યું કર્યું, નજર નાખી. તો ડોક્યું કર્યું એમાં જો ખાલી જગ્યાની લીટી કરેલી છે. આપણે બીજું વાક્ય બનાવવાનું છે. બારણું ખોલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યું કર્યું. નંબર 3, પ્રતિબિંબ અરીસામાં કે પાણીમાં દેખાય તે આકૃતિ. અર્જુન પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. સંતાન, પુત્ર અને પુત્રી. આપણે સૌ ભારતના સંતાન છીએ. સુરક્ષિત અને સલામત. જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. તો આ રીતે આપણે શબ્દ આગળ વધીને લખવાનો છે. મેડમે લખ્યું છે એ રીતે તમારે લખવાનું છે. આગળ આપણે જોઈશું નંબર 6, નામ પાડ્યું, બીજા નામે બોલાવવું. બધાએ તેમનું નામ કદરૂપું બધા પાડ્યું. શાળામાં બાળકો એકબીજા નામ પાડે છે અને ખીચવે છે. વાક્ય બીજું પણ થશે. યશ ચૂણો અને જાડો છે તેથી તેનું નામ અને અમે છોટા ભીમ રાખ્યું છે. 7, કદરૂપું બેડોળ જેવો દેખાવ ન ગમે તેવી સુંદર ન હોય તેવું. કૃષ્ણ કદરૂપી કુંબામ અને રૂપાળો બનાવી દીધું. જોડીમાં જુઓ અને કામ લખો. શિક્ષક બોલે અને તમારા જોડી સાથે મળીએ તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને ફકરો ફરીથી સુધારીને લખવાનો છે. જેમ મેં સરસ રીતે ફકરો લખ્યો છે. ઘણા ફકરો ના આવડે તો આપણે એકમ ભાગ 1માં પાઠ 2, વાદળાની ગમ્મત એમાં લખ્યું છે. એ તમારે જોઈને સરસ રીતે લખવાનો છે. અને નીચે પણ તમારે એ રીતે જ લખવાનું છે. આગળ આપણે જોઈશું. શું ઘાટું છે અને ઝાંખું છે તે કહો. શું ગુલાબી, લાલ કે હોઠ, ગાલ કે હોઠ. ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘટ્ટા ગુલાબી. શું કાળું, વાળી આંખની કીકી. વાળ કાળા અને આંખની કીકી ઓછી કાળી. 3, શું લીલું, મરચું કે પોપટ. મરચું ઘટ્ટું લીલું અને પોપટ ઝાંખો લીલું. શું ધોળું, દૂધ કે દહીં. દૂધ અને દહીં બંને ધોળા. શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી. લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘટી પીળી. 3, જૂથમાં કામ કરો. આપેલા ફકરો વાંચો અને જવાબ લખો. તો ફકરામાં શું છે? રશ્મિને
बात करता बधा बाळको वर्गमां आवी गयेला। सिल्वरना मम्मी आवी गयेला। बाळकोनी संख्या गणी ते प्रमाणे तेमे डीश तैयार करी। तेमे डीशमां चटणीनी बात करता बधी वानगीओ गोठी। बधा बाळको नजर डीशमांथी लंबचोरस वस्तु पर पड़ी। तेमने कारणे मोढामांथी आवतुं पाणी रोकवा बाळको प्रयत्न करता हता। सिल्वेराना मम्मीए चटणी उमेरता थई जाय बधा एक पछी एक डीश आपी। એટલામાં નાના નાના પગલા ભરતા રશ્મિ આવ્યો। રશ્મિ ઉંમરતા બાળકોની સંખ્યા 28 પહોંચી। હવે બધાને નિર્ણય થઈ કે નાસ્તો કરી જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ। નંબર 1 સિલેરાના મમ્મીની ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? 28। 2 સાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયું? ડીશમાંથી લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી। 3 રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? ઓછી। સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? ચટણી। 1 જોડી એટલે કેટલા બાળકો? 2। નંબર 6 આપણે શબ્દ માટે સાચો શબ્દ ખરું કરો। પગલા 20 પછી 10 પગલા ભરતા 30 થાય છે। ખ સંખ્યા તો અભિષેકે પોતાની લખોટોની સંખ્યા ગણી। ફિરોજના દફતરમાંથી મોટી સંખ્યામાં દેડકા નીકળ્યા। 12 ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કીટ મળી ગયા। મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ આપી। ઉમેરતા 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેવા આવરી ગઈ। જરા ખાંડ ઉમેરતા સબત ઘડી ગયો। આપણે કામાં પણ પહેલા નંબર પર આપણે ખબર આવશે પીને માટે બગલાના પગ પણ આપણે કરવું। તમારે એક વખત નજર કરી લેવાની છે બાળકોએ। હવે નીચે ઘટનાના ક્રમ પ્રમાણે લખો। નંબર 1 માં સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી। સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો। બાળકોના મોંમાં પાણી આવી ગયું। રશ્મિ આવ્યો। રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ। આ રીતે આપણે 1-2 ગોઠવી શકીએ છીએ। મોટેથી વાંચો। ચકલી ડાળે બેઠી હતી, ચક્કા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ કરતી હતી। હસો શિક્ષક, જરા હસો વિદ્યાર્થી। હા શિક્ષક, અરે મને જોક તો વાંચવા દો। અને આપણે ધોરણ 3 માં પાઠ પૂરો થાય છે તો પાઠમાં જેટલું આપેલું છે મેડમે જેટલું ટીક કરેલું છે એ તમારે લખવાનું છે।